પોરબંદરના છાયા શહેરમાં રહેતા એક યુવાનને લગ્ન કરવાની લાલચ ભારે પડી છે હિંમતનગર ખાતે રહેતી એક યુવતી સાથે લગ્ન કર્યા હતા આ યુવતીએ યુવક સાથે છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ આ યુવાને છટકું ગોઠવી અને લૂંટેરી દુલ્હનનો પર્દાફાશ કર્યો હતો પોલીસે યુવતી સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો અને ફ્રૂટનો વ્યવસાય કરતા નિલેશ રેયારેલા નામનો યુવાન તનુ પટેલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તેની પત્ની ત્રણ દિવસ પોરબંદર રોકાઈ હતી અને ત્યારબાદ તેર માર્ચના રોજ ગાયત્રી મંદિર ખાતે નિલેશ અને તનુ પટેલે હિન્દુ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને આ લગ્નનું ફોટો સેશન પણ કર્યું હતું પરંતુ નિલેશને ખ્યાલ ન હતો કે લૂંટેરી દુલ્હન બનીને તનુ પટેલ આવી છે યુવાને તો ઘર સંસાર શરૂ કરવાના સ્વપ્ન જોયા હતા પરંતુ તનુ પટેલે ચાર દિવસ બાદ જ નાટક શરૂ કરી દીધું હતું અને મારા કાકા ગુજરી ગયા છે અને હિંમતનગર જવું છે તેમ કહી નીકળી ગઈ હતી ત્યારબાદ યુવાને તેની પત્ની તનુ પટેલને ફોન કરી અને પોરબંદર આવા કહેતો હતો પરંતુ લોકડાઉન બાદ આવીશ તેમ તનુએ જણાવ્યું હતું અંતે નિલેશે થયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે પરંતુ છેતરાયાની હકીકત પોલીસ માનશે નહીં તે માટે તેમણે પોતાના માસીના દીકરા વેરાવળ ખાતે રહેતા સંદીપ સાથે છટકું ગોઠવ્યું હતું જેમાં તેમણે માળિયા હાટીના અશરફનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ અશોક દરજીનો કોન્ટેક કરી અને આ ફરી તનુ પટેલના લગ્ન કરાવવાનું આયોજન થયું હતું આથી નિલેશે પોરબંદર પોલીસને સમગ્ર હકીકત વણાવતા પોરબંદર પોલીસ પણ વેરાવળ પહોંચી હતી તનુ પટેલ સંદીપને છેત તે પહેલાં જ નિલેશ રહ્યા અને પોલીસ પહોંચી ગઈ ત્યારે આ લૂટેરી દુલ્હનનો પર્દાફાશ થયો હતો આ બનાવમાં પોલીસે તનુ પટેલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારબાદ અદાલતે તનુ પટેલ સહિતના ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે તેજસ પટેલ ગુજરાત ન્યૂઝ પોરબંદર